साबरकांठा जिल्लाना प्रांतिज सहित तालुकामां पण पोलीसना चुस्त बंदोबस्त वच्चे मां दशामानी मूर्तिनुं विसर्जन करवामां आव्युं हतुं। तो प्रांतिज खाते मां दशामाना मंदिर सहित आगळना विस्तारोमां पोलीसनो चुस्त बंदोबस्तने लई माई भक्तोए पाछळना भागेथी બોખમાં દશામાના મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। પ્રાંતિજ સહિત તાલુકામાં માં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારે વાસ્તે ગાજતે માની આરતી ઉતારી માં દશામાની મૂર્તિઓનું વિસર્જન યોજાયું હતું। તો પ્રાંતિજમાં દશામાના મંદિર સહિતના રસ્તા ઉપર પ્રાંતિજ પોલીસના જિલ્લાના એસપીની સૂચના મુજબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સ અને કર્ફ્યુનો ભંગ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મંદિર સહિત આજુબાજુમાં ગોઠવી દેવામાં આવ્યો હતો। તો 10 દિવસના દશામાના વ્રત પૂર્ણ કરી માઈ ભક્તોએ પણ પ્રાંતિજ બોખ ખાતે મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા હતા। પ્રાંતિજ પોલીસનો કડક પહેરો હોવાથી માઈ ભક્તો પાછળના ભાગે ધોબીઘાટ વિસ્તારમાંથી માં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તો પ્રાંતિજ પોલીસ આગળ પહેરો ભરતી રહીને માઈ ભક્તો પાછળના ભાગેથી માં દશામાની મૂર્તિ વિસર્જન કરી આવ્યા હતા। તો મંદિરના ટ્રસ્ટી નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પોલીસના ચુસ્ત પહેરાને લઈને અને લોકોને આ સ્થાન સાથે પોલીસની કડક અમલવારી સાથે વિરોધ પણ કર્યો હતો। સરકારની બેવડી નીતિ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વ્રત પહેલાં મૂર્તિઓને બજારમાં વેચવા દેવી જોઈતી ન હતી અને માઈ ભક્તો દ્વારા વ્રત કરી મૂર્તિઓનું વિસર્જન માટે આવ્યા તો પોલીસ વિસર્જન કરવા દીધું ન હતું પણ માય ભક્તો પાછળના ભાગે મૂર્તિ વિસર્જન કર્યું હતું। સંજય રાવલ, જેડેસ્ટી પ્રાંતિજ। દશામાં વ્રત ઉપવાસનો અંતિમ દિવસ એટલે કે જાગરણ અને આજે માતાજીની સાંઘણી વળાવવાનું અને પાણીમાં પધરાવવાનું મુહૂર્ત, આ માટે પ્રાંતિજ દશામા મંદિરે સાંઘણીને પાણીમાં પધરાવવા માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ પ્રાંતિજ પોલીસ દ્વારા છેલ્લી ઘડીએ રાત્રે 10 વાગે એવી સૂચના આપવામાં આવી કે જિલ્લા એસપી સાહેબનું ફરમાન છે કે કોઈપણ મૂર્તિ મંદિરે લાવવાની નથી કે પાણીમાં પધરાવવાની નથી, તેથી તાત્કાલિક લાઇટની વ્યવસ્થા બંધ કરી દો અને મંદિર બંધ કરી દો। અમે લોકોએ કાયદાને માન આપીને પોલીસની સૂચના મુજબ તાત્કાલિક ધોરણે મંદિરના દરવાજા બંધ કરી દીધા, લાઇટો બંધ કરી દીધી। પરંતુ આ વ્રત ઉત્સવની ખાસ વિશેષતા એ છે કે જ્યારે વ્રત શરૂ થયું ત્યારે મૂર્તિ બજારમાં આવી તે વખતે સરકારે કોઈ જાહેરનામું બહાર પાડ્યું નહીં, કોઈ નોટિફિકેશન બહાર ના પાડ્યું અને લોકોને મૂર્તિ ખરીદવા દીધી। મૂર્તિ ખરીદાયા પછી જ્યારે એની લોકોએ 10 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક આરાધના કરી, ઉપવાસ કર્યા અને અંતિમ દિવસે જ્યારે મૂર્તિ પધરાવવા માટેની દિવસ આવ્યો ત્યારે છેલ્લી ઘડીએ જે આ વ્યવસ્થા થઈ એના કારણે ધાર્મિક લોકોની લાગણી ખૂબ દુભાઈ છે, લોકો ખૂબ દુઃખી થયા છે અને એના કરતાં વિશેષ જ્યારે વ્યવસ્થા કરી હતી ત્યાં મૂર્તિ ના પધરાવવા દીધી અને પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી ઝડપે સલાખ રીતે, તે પછી લોકોએ પોતાની જે મૂર્તિ હતી એ અન્ય માર્ગે પણ ઝડપમાં તો પધરાવી અને ત્યાં કોઈ વ્યવસ્થા પણ નહોતી, એથી મૂર્તિને પણ એની જે ધાર્મિક ભાવના જોઈએ તે જળવાઈ નથી। આથી અમારી ખૂબ આ સંજોગોમાં લાગણી દુભાઈ છે અને અમે કહીએ છીએ કે જો આવું જ કરવાનું હતું તો મૂર્તિ બજારમાં આવતી હતી તે વખતે તેને વેચવા દેવાની હતી, રોકવાની હતી, ત્યારે બધી વ્યવસ્થા થઈ ગઈ હતી ત્યારે છેલ્લી ઘડીએ પ્રાંતિજ પોલીસ દ્વારા જે પ્રમાણે કરવામાં આવ્યું તેથી ધાર્મિક ભક્તોની અને વ્રતધારી બહેનોની લાગણી ખૂબ દુભાઈ છે।